हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आज हूँ तमारी साथे शेयर करवानी छु हरा भरा कबाब अने ए पण उपवासना। या दैट्स राइट, उपवासना तमने हूँ हरा भरा कबाब शीखवाड़वानी छु। एना माटे आपणे जोईशे 1 कप जेटलो छे राजगरानो लोट, 3/4 कप जेटलू पनीर, ग्रेटेड पनीर लीधेलू छे, 2 लीधेला छे मैं शक्करिया स्वीट पटेटो। त्यारबाद एमां जोईशे कोथमरी અને ફુદીનો, 2 મરચાં અને 1 ઇંચ જેટલું આદું લીધેલું છે। આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા બી માપ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અહીંયા મેં લીધેલું છે જાયફળ, લવિંગનો પાવડર અને સિનેમન પાવડર, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચૂર અને બ્લેક પેપર પાવડર એટલે મરીનો પાવડર। તમને અહીંયા આગળ હું શો કરું છું કે પિંચ, આપણે પિંચ જેટલો લેવાનો છે। 1 ચૂટકી છે સિનેમન પાવડર અને 1 ચૂટકી છે લવિંગનો પાવડર અને આ જે જાયફળ છે એને આપણે ગ્રેટ કરવાનું છે, ફ્રેશલી એને આપણે ગ્રેટ કરવાનું છે। ત્યારબાદ એમાં જોઈશે ફ્યુ કેશ્યુઝ લીધેલા છે હાફ કરીને, કાજુ લેવાના છે। ત્યારબાદ ઘી જોઈશે શેલો ફ્રાય કરવા માટે। અહીંયા આપણે મિક્સરના જારમાં આપણે કોથમરી લેવાની છે, ફુદીનો લેવાનો છે અને મરચાં અને આદું લઈને એની ફાઇન થોડુંક જ પાણી લઈને એનું પેસ્ટ બનાવવાની છે, તેને ચર્ન કરવાનું છે। બહુ વધારે પાણી એડ નથી કરવાનું, વેરી આઈ થિંક 1 to 2 ટીસ્પૂન ઓફ વોટર ઇઝ સફિશિયન્ટ ફોર ધીસ પ્યોરે। હવે અહીંયા આપણે ડ્રાય રોસ્ટ કરીશું આપણે આને રાજગરાના લોટને। એને આપણે ડ્રાય રોસ્ટ એટલા માટે કરવાનો હોય છે કે રાજગરાના લોટમાં એક ચિકાશ હોય છે કે જ્યારે તમે એને ડ્રાય રોસ્ટ કરશો તો એમની જે ચિકાશ છે બધી નીકળી જશે અને બીજું કે એમાં એક નટી ફ્લેવર આવશે, જેમ જ્યારે તમે એને ડ્રાય રોસ્ટ કરશો ત્યારે તેની ફ્લેવર વધારે ઇન્હાન્સ થાય છે। આ જે પ્રોસેસ છે એને કરતાં કમસે કમ 5 થી 6 મિનિટ થશે મીડિયમ આંચ પર એને ડ્રાય રોસ્ટ કરવાનું છે। લિટલ જ્યારે સ્લાઇટલી લિટલ બ્રાઉન થઈ જાય એટલો એને ડ્રાય રોસ્ટ કરવાનો છે। તમે જોઈ શકો છો કે વેરી લિટલ એ બ્રાઉન થઈ ગયો છે, સાઈડમાંથી જોઈ શકો છો તમે। ત્યારબાદ એને આવી રીતે એક વેસલમાં, એક પરાતમાં કે જે બી કોઈ વેસલમાં કાઢી અને તપણે એનું પ્રોસેસ ચાલુ કરવાનું છે। હવે આપણે એમાં મેશ કરેલા જે સ્વીટ પટેટોસ છે શક્કરિયા એ એમાં એડ કરવાના છે। ત્યારબાદ એમાં એડ કરવાનું છે ગ્રેટેડ પનીર, છીણેલું પનીર લીધેલું છે મેં। આમાં તમે ફ્રેશ પનીર પણ લઈ શકો છો, ફ્રોઝન પણ લઈ શકો છો, પણ પાણીનો વોટર કન્ટેન્ટ એકદમ ઓછો હોય એનું ધ્યાન રાખજો। ત્યારબાદ જેટલા પણ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 બાય 1 એડ કરતા જજો એલોંગ વિથ સોલ્ટ। હવે જાયફળને આવી રીતે એને ગ્રેટ કરવાનું છે। જાયફળને કોઈ દિવસ પાવડર ફોર્મમાં લેવાનું નહીં, આવી રીતે એને જાતે જ ગ્રેટ કરી લેવાનું। ત્યારબાદ એમાં આપણે જે પ્યોરી કરેલી જે ચટણી બનાવી હતી ફુદીનાની ને એની, એ આપણે એડ કરવાનું છે। તમે જોઈ રહ્યા છો એની કન્સિસ્ટન્સી કેવી છે, વધારે બિલકુલ પાણી નથી નાખ્યું મેં એમાં ચર્ન કરતી વખતે। હવે આ મિક્સરને આપણે એક ડોબ જેવું રેડી કરવાનું છે। અહીંયા હું વુડન સ્પેચ્યુલાથી મિક્સઅપ કરી અને હાથેથી જ કરવું પડશે, હાથેથી કરશો તો એનું વધારે પ્રોપરલી કમ્બાઈન થઈ જશે એનું। બિલકુલ પણ પાણી કે કંઈ પણ એડ કરવાનું નથી, બસ આ જેટલા મોઇશ્ચરમાં જ, આટલા જ મોઇશ્ચરમાં આપણે એનો ડો રેડી કરવાનો છે અને એનું આવી રીતે રાઉન્ડલ્સ એટલે કે એની ટીકી બનાવવાની ચાલુ કરવાની છે। કાજુ ઓપ્શનલ છે મૂકવા, મને ગમતા હતા એટલા માટે મેં કાજુ એના પર મૂક્યા છે, બીકોઝ યુઝ્યુઅલી હરા ભરા કબાબમાં ઉપર એક કેશ્યુ હોય છે। તમે જોઈ રહ્યા છો કે આનું ટેક્સચર કેટલું સારું છે, બિલકુલ પણ ફાટતી કરતી નથી અને એકદમ જ પ્રોપર તમારે એને ધીરે ધીરે તમારે રાઉન્ડલ્સ બનાવી અને આવી રીતે એને ટિક્કીઝ બનાવવાની છે। હવે અહીંયા આગળ હું ઘી જેટલું, મેં 3 ચમચા જેટલું ઘી લીધેલું છે। આ ઘીમાં આપણે ગરમ કરીને આપણે એને મીડિયમ આંચ, મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને શેલો ફ્રાય કરવાનું છે।
જે શેલો ફ્રાયની પ્રોસેસ છે એ વન સાઈડ પર થતાં આઈ થિંક 3 to 4 મિનિટ્સ લાગશે. બહુ વધારે પડતો અગર તમે મીડિયમ રાખશો તમે ગેસ, તો એમાં કુકિંગ પ્રોસેસ બહુ સ્લો થઈ જશે અને એમાં મજા નહીં આવે. તો તમે હાઈ ટુ મીડિયમની વચ્ચે તમારે ગેસ રાખવાનો છે ફ્લેમ એની. તમે જોઈ રહ્યા છો કે જે ઘીનું જે તમે જે બોઇલિંગ જે છે ટેમ્પરેચર એ બહુ વધારે પણ નથી બહુ ઓછું પણ નથી, એકદમ પરફેક્ટ છે. અને આવી રીતે સેન્ટરમાં એને તમારે હલાવતા રહેવાનું છે પેનને કે ચોંટી ના જાય એટલા માટે. હવે આપણે એને ફ્લિપ કરવાની છે ટિક્કીઝને. તમે જોઈ રહ્યા છો કેટલો બ્રાઉન નાઇસ કેરેમલાઇઝ થઈ ગયું છે આટલું આપણી ટિક્કી, અને એટલી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમને ફીલ જ નહીં થાય કે તમે કંઈ એકચ્યુઅલી ફાસ્ટિંગની ફિસ્ટિંગ થઈ જાય છે. ઉપવાસ કરવાની મજા જ કંઈ ઓર થઈ જાય છે અગર આવું બધું ખાવાનું સાથે હોય તો. અને એકદમ બિલકુલ પણ તૂટતી કરતી નથી, આરામથી ફ્લિપ થઈ જાય છે. હવે પાછી એને ફ્લિપ કરીને 3 to 4 મિનિટ સુધી આપણે એને કૂક કરવાની છે. તમે જોઈ રહ્યા છો આ આપણી આ ટિક્કીઝ હરાભરા કબાબ રેડી છે ઉપવાસના. હવે હું તમને બતાવું છું કે ખાટી મીઠી ચટણી ઇન્સ્ટન્ટ કેવી રીતે કરવાની એ હવે તમે આગળ જોશો. આ બધા જ અહીંયા તમારે 1 કપ પાણીમાં 1/2 કપ ગોળ લઈ 1.5 ચમચી જેટલું આમચું અને 1/4 ચમચી જેટલું આપણે લેવાનું છે સૂંઠ એટલે જિંજર પાવડર, અને એને બોઇલિંગ પ્રોસેસ કરવાનો છે. અને આપણે ચાલુ કરવાનું છે કમસે કમ 6 to 7 મિનિટ સુધી કે કન્સિસ્ટન્સી જે છે એ થોડી સ્ટિકી સ્ટિકી થઈ જશે. આ જે રીલ છે એ ઓલરેડી મારા ઇન્સ્ટાગ્રામમાં રીલમાં છે, તો તમે ત્યાં આગળ બી તમે જોઈ શકો છો. અને એને આ પ્રોસેસ ફાસ્ટ ગેસ પર જ કરવાનો છે, સિમ પર કે લો ફ્લેમ પર કરવાનો નથી. જો આવી રીતે કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં પછી ગેસ બંધ કરી અને આ ચટણીને તો આપણે કાચના જારમાં બંધ કરીને રેફ્રિજરેટ કરવાની છે. તો ફ્રેન્ડ રેડી છે આપણી ચટણી અને હરા ઉપવાસના હરા ભરા કબાબ, અને સાથે સ્લાઇટલી મેં મરચાંનો એનો ટચ આપ્યો છે રેડ ચીલી પાવડરનો. તમે ખાઓ અને એન્જોય કરો. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય.